વેલકમ ટુ સિલ્વર સ્પૂન હીરોઝ કિચન। આજે આપણે મસ્ત ચટપટી નાનાથી મોટાને બધાને ભાવે એવી કટકી બનાવવાના છીએ, તે પણ બે સ્વાદમાં, એટલે કે એક તીખી અને એક મીઠી। તો મિત્રો, તમે પણ જ્યારે આવી રીતે કટકી બનાવો ત્યારે ખાસ કરીને આવી રીતે બે ફ્લેવરથી જરૂરથી ટ્રાય કરજો, બધાને બહુ જ ભાવશે। અને ખાસ કરીને કટકી અને બીજા અથાણા આપણને લંચ બોક્સમાં કામ લાગતા હોય છે બચ્ચાઓને સ્કૂલમાં દેવા માટે। તો મિત્રો, તમે આવી રીતે બે ફ્લેવરની કટકી કરી હશે તો તેમને રોજ કંઈક અલગ અલગ મળશે સ્વાદ। અને આવી જ રીતે બીજા અવનવા અથાણાઓ મેં અપલોડ કર્યા છે, તેની રેસીપીની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, અથવા તો તમે મારી ચેનલમાં પ્લેલિસ્ટની અંદર અવનવા અથાણાની કેટેગરીમાં જઈને જોઈ શકો છો। તો ચાલો આપણે શરૂ કરીએ મસ્ત ટેસ્ટી ચટપટી કટકી બનાવવાનું, તે પણ બે સ્વાદમાં। સૌ પ્રથમ આપણે આવી રીતે કાચી કેરી લઈશું। ફ્રેન્ડ્સ, આ કાચી કેરી મારા ગાર્ડનની કાચી કેરી છે અને તમે જોઈ શકો છો વજન 545 ગ્રામ, ઓલમોસ્ટ 500 ગ્રામ કેરી છે। આવી રીતે આપણે છાલ કાઢી લઈશું। ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે આપણી કેરી સરસ કાચી હોવી જોઈએ। સો ફ્રેન્ડ્સ, આપણે કેરીની છાલ કાઢી લીધેલી છે, કેરી લઈ આપણે આવી રીતે કટ કરી લેશું અને આવી રીતે જાડું હોય તો આમ પાતળું કરી લેવું અને હવે આપણે કટકી બનાવીએ છીએ એટલે સરસ કટકી જ કરીશું, નાની નાની। આપણે બટેકા પૌવામાં નાના નાના બટેકાની કટકી કરી એવી રીતે તમે જોઈ શકો છો કેટલી સરસ નાની નાની ચોરસ ચોરસ કટકી થઈ છે। તો આમ આપણે બધી કટકી કરી લઈશું। સો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણે બધી કેરીને સરસ કટકી કરી લીધેલી છે અને ગ્રામમાં જોઈએ તો 330 ગ્રામ છે। આપણે ટોટલ 545 ગ્રામ લીધેલી હતી કેરી, ગોટલા અને છાલમાં બધું નીકળી જતાં 330 ગ્રામ આપણી કેરીને કટકી બચે છે। તો હવે આપણે તેને આવી રીતે એક મોટા વાસણમાં લઈ લઈશું। તો ફ્રેન્ડ્સ, આપણે ખાંડ લઈ લીધેલી છે અને ગ્રામમાં જોઈએ તો 445 ગ્રામ છે, ઓલમોસ્ટ આપણે જે બાઉલમાં કેરી લીધી હતી તેના જેટલી જ છે। અને આપણે ટોટલ વજનની કેરી ગણીએ તો તેનાથી 100 ગ્રામ ઓછી ખાંડ છે। તો આપણે હવે તેને આની અંદર ઉમેરી દઈશું અને હવે આપણે મિક્સ કરી લઈએ। ફ્રેન્ડ્સ, આ પ્રોસેસ આપણે રાતના કરવાની છે, એટલે સવારે સૂર્યતાપ આવે ત્યાં સુધીમાં બધી ખાંડ આપણી ઓગળી જાય। પણ તમારે ડાયરેક્ટ સવારે જ કરવી હોય તો તમે દળેલી ખાંડ પણ લઈ શકો છો। તો આપણે આવી રીતે ચલાવીને તેને ઢાંકીને મૂકી દઈશું। પણ હંમેશા આપણે ખાંડ સાથે પ્રોસેસ કરતા હોઈએ ત્યારે આવી રીતે એક વાસણ લેવું અને તેની અંદર આપણે પાણી ઉમેરીશું, તેના પર સ્ટેન્ડ રાખી દેવું અને તેના ઉપર આપણે તપેલું રાખી દેવાનું છે જેથી કીડીઓ આપણા ખાંડમાં એટલે કે કટકીમાં જાય નહીં। તમે આની જગ્યાએ છૂંદો મુરબ્બો કંઈ પણ બનાવતા હોય તો આવી રીતે ખાસ ધ્યાન રાખવું, નીચે પાણી ભરેલી પ્લેટ રાખી દેવી। હવે આપણે તેને ઢાંકીને રહેવા દઈશું। સો ફ્રેન્ડ્સ, આપણે રાત્રે કટકીને જે ખાંડમાં રાખી હતી તે ખાંડ બધી સરસ ઓગળી ગઈ છે, તમે જોઈ શકો છો। થોડીક નીચે આખી બેઠી હોય તો તેને આપણે આવી રીતે એક વખત હલાવી લઈશું અને હવે આપણે આવી રીતે પાતળું કપડું હોય તેને આની ઉપર રાખી દેવાનું છે અને સરસ બાંધી લેવાનું છે। સો ફ્રેન્ડ્સ, આપણે આવી રીતે કપડું બાંધી દીધેલું છે અને તડકે જે આપણી પાણીવાળી પ્લેટ હતી તે લઈ લેવાની છે અને રાખી દેવાનું છે। તમને હું મારો આંબો બતાવું, તમે જોઈ શકો છો સાવ ઘરની બહાર જ આંબો છે, એની બાજુમાં બીજો છે, એક કિચનની બાજુમાં છે।
કિચનમાં પણ આવી રીતે બાજુમાં જ છે, તમે જોઈ શકો છો. સો ફ્રેન્ડ્સ, હવે તડકો જતો રહ્યો છે એટલે આપણે તેને ઘરમાં લઈ લીધેલું છે. ખોલી લઈશું અને ચેક કરી લઈશું, હલાવી લઈશું. તો ફ્રેન્ડ્સ, આપણે ચલાવી લીધેલું છે અને પાછું આપણે તેને ઢાંકી દઈશું. તમે આવી રીતે જે દૂધની જાળી હોય છે તે પણ ઢાંકી શકો છો. તો હવે આમ આપણે તેને સરસ ચાસણી થઈ જાય ને આપણી ખાંડની, ત્યાં સુધી તેને તડકા છાયામાં રાખીશું અને સાંજ પડે એટલે લઈ લઈશું. મિત્રો, આપણે તડકા છાયામાં 3 દિવસ રાખેલું છે અને મેં તેની ગાંઠ ખોલી લીધેલી છે. સરસ તમે જોઈ શકો છો, ચાસણી આપણી થઈ ગઈ છે અને કેરી પણ સરસ ગળી ગઈ છે. તો હવે તેને આપણે હલાવી લઈશું. મિત્રો, અહીં હું તમને 2 જાતની કટકી બતાવી રહી છું. તો હવે તેને આપણે 2 ભાગમાં કરી લઈશું. તમને જે ઠીક લાગે તે તમે આગળ પ્રોસેસ કન્ટિન્યુ કરી શકો છો. તો આપણે આવી રીતે બાઉલમાં કાઢી લઈશું. મિત્રો, કટકીને તડકા છાયામાં મૂકતા પહેલાં ખાંડ આપણી સરસ ઓગળી ગયેલી હોવી જોઈએ, નહીતર તે ખાંડ આખા જેવી જ રહેશે. એટલે હલાવીને તેને સરસ ઓગાળી લેવાની. તમે પાવડર સુગર પણ એટલે કે દળેલી ખાંડ પણ લઈ શકો છો. ખાંડમાં ચાસણી કેટલી ચીપચીપ છે તે તમને હું બતાવું. ફ્રેન્ડ્સ, આવી રીતે આમ અડધા તાર જેવું થવું જોઈએ, આમ ચીપચીપ થવું જોઈએ. તો મિત્રો, આપણે કટકીના 2 ભાગ કરી લીધેલા છે. હવે આપણે કટકી માટે મસાલા કરીશું. તો તેના માટે આવી રીતે 1 ઇંચથી થોડોક મોટો એવો તજનો ટુકડો લઈશું અને 5 થી 6 જેટલી એલચી લઈશું. તો હવે તેને આપણે સરસ ખાંડી લઈશું. તમે મિક્સર જારની અંદર પણ તેને પીસી શકો છો અને સરસ પાવડર બનાવી શકો છો. પછી આપણે આવી રીતે 1/2 ટીસ્પૂન જીરું લઈશું અને 5 જેટલા લવિંગ લઈશું. આ બંનેને સરસ શેકી લેવાના છે અને તેનો પાવડર કરી લઈશું. હું અહીં તેને ખાંડણીમાં ખાંડી રહી છું. તો મિત્રો, આપણે તજ અને એલચીને સરસ ખાંડી લીધેલા છે. આવી રીતે 1/2 ટીસ્પૂન એમ બંનેમાં ઉમેરીશું. એલચી અને તજ બંનેમાં કોમન રહેશે. તો મિત્રો, આપણે આવી રીતે જીરું અને લવિંગને આવું અધકચરું ખાંડી લીધેલું છે. તમને મોઢામાં આવે એવું પસંદ ન હોય તો તમે તેને સાવ પાવડર પણ કરી શકો છો. પણ આવી રીતે સરસ આખા પાખું હશે તો ખાવાની મજા આવશે અને તેની ફ્લેવર પણ સારી આવશે. તો તે આપણે 1 વાટકામાં ઉમેરી દઈશું. પછી જે બાઉલમાં આપણે જીરું અને લવિંગ ઉમેર્યા હોય તે બાઉલમાં 1/2 ટીસ્પૂન અથવા 1 ટીસ્પૂન જેટલું લાલ મરચું ઉમેરીશું, 1/2 ટીસ્પૂન જેટલું મીઠું, અને હવે આપણે જે પહેલાં મીઠી કટકી બનાવી છે તેને મિક્સ કરી લઈશું. અને પછી જે આપણે તીખી કટકી બનાવવાની છે તેને મિક્સ કરી લેવું. લાલ મરચું અને મીઠું સ્વાદ મુજબ તમે વધઘટ કરી શકો છો. તો મિત્રો, આપણી બંને જાતની કટકી એટલે કે તીખી કટકી અને ગળી કટકી રેડી છે. હવે તેને આપણે સર્વિંગ બાઉલમાં લઈ લઈશું. તો મિત્રો, આપણે બંને જાતની કટકીને સર્વિંગ બાઉલમાં લઈ લીધેલી છે. તીખી અને ગળી બંને કટકી બહુ જ ટેસ્ટી લાગે છે. તમે ઘરે એક વખત કટકી બનાવો ત્યારે આવી રીતે 2 ભાગ કરીને જરૂરથી ટ્રાય કરજો, બહુ જ ટેસ્ટી લાગે છે. તો મિત્રો, તમને મારી આ બંને જાતની કટકીની રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરો અને તમારા ફ્રેન્ડ ઓર ફેમિલી સર્કલમાં શેર કરો, જેથી તે લોકો પણ મસ્ત આવી ટેસ્ટી 2 જાતની કટકી બનાવી શકે. સો ફ્રેન્ડ્સ, રેસીપીમાં આટલું જ. હવે નવી રેસીપી સાથે મળીશું, ત્યાં સુધી આવજો. થેન્ક યુ.